to Jalsa Edelman, apart from music, you are a professor. Yes. So what do you teach in English? I teach English. Sahajanand Arts and Commerce College ma English bhanau chu. Okay, so of course tame bhanvama bahut sara rahya. Nahi kai school ma hata, keval student hata. હું એજી ટીચર સ્કૂલમાં ભણી છું, પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી, અને પછી એલડી આર્ટ્સ કોલેજમાંથી મેં ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, ગુજરાત યુનિવર્સિટીથી એમફિલ કર્યું અને કડી યુનિવર્સિટીથી પીએચડી કર્યું. ઓકે, અને પછી પ્રોફેસર બન્યા? ના, પીએચડી અને એમફિલ મેં જોબ લીધા પછી કર્યા. અચ્છા, ઓકે. સો ઠીક છે, આ કરિયર થઈ, નાવ કમ્સ ટુ પેશન મ્યુઝિક. એમાં એવું છે, એક વાત આમ સિક્રેટ એવું છે કે મારા પપ્પા રિટાયર્ડ પ્રોફેસર છે ને મમ્મી રિટાયર્ડ સિંગર છે, એટલે ઓકે, એ બંનેમાં આ વાતને લઈને ઝઘડો ના થાય એટલે મેં બંનેના પ્રોફેશનને મારા પ્રોફેશન બનાવ્યા છે. સરસ. સો એક વસ્તુ સમજાઈ ગઈ કે મમ્મી સિંગર હતા એટલે અમુક વસ્તુઓ ઓટોમેટિકલી ત્યાંથી આવી હોય, પણ તમને ક્યારે એવું રિયલાઇઝ થયું કે મારે મ્યુઝિકમાં જવું છે અથવા તો મ્યુઝિક વોટ આઈ લાઈક કે મને ગમશે આની અંદર જવું? હું બહુ નાની હતી ત્યારથી મમ્મી સાથે રિહર્સલ્સમાં ને એવી રીતે જતી, એટલે ગીતો ને સતત મ્યુઝિકનું વાતાવરણ રહ્યું. પછી મેં આકાશવાણી પર લગભગ 8 વર્ષની હતી ત્યારે ચિલ્ડ્રન્સ પ્રોગ્રામમાં ઓડિશન આપ્યું અને એમાં બી પ્રોગ્રામ્સ કર્યા, પણ મને પોતાને હું જ્યારે કોલેજમાં હતી ત્યારે એવું લાગ્યું કે મારે આ કરવું છે, મને ગમે છે આ પ્રવૃત્તિ, અને હા એ રીતે મેં સ્ટાર્ટ કર્યું. ક્યારે શરૂઆત કરી હતી પ્રોફેશનલી શીખવાની અથવા તો તમારી ટ્રેનિંગ કોની જોડે થઈ છે? હું ક્લાસિકલ મ્યુઝિક શ્રીમતી વિરાજ અમર પાસે શીખતી, અને લાઇટ વોકલ મેં શ્યામલ સૌમિલ પાસે શીખ્યું, અને અનિકેત ખાંડેકર પાસે પણ હું લાઇટ વોકલ શીખતી, અને ફાધર વિન્સન્ટ ડિસુઝા પાસે મેં વેસ્ટર્ન મ્યુઝિક શીખી છું. અને શરૂઆત મેં સૌથી પહેલો એક શો શંભુ મહેતા સાથે કરેલો, પ્રોફેશનલ ગાવાની શરૂઆત, જેમાં મારે રાજસ્થાની ગીતો ગાવાના હતા, અને મને એક બહુ જ સરસ રિસ્પોન્સ મળેલો. રાજસ્થાની સોંગ હતું, રાઈટ નાઉ આઈ ફોરગોટ, કઈ વાત નથી, યાદ આવે ત્યારે કહી દેજો. ના ના, એટલે એના શબ્દો મને ઘેરદાર નાચો ઘૂમેરદાર નાચો મેરા અસી કલી કા લહેંગા દેખો ઘૂમ રહ્યા રે, અમને છે ને ખાલી રાજસ્થાની ગીતોમાં ઘૂમ રહ્યા અને ઘૂમર આ બે વસ્તુ સમજાય. બહુ ફેમસ સોંગ છે અસી કલી કા. ઓકે, આઈ નોટ ફેમિલિયર મે બી. અને ચલો મ્યુઝિક એ રીતે આવ્યું લાઈફમાં, પણ યુ આર પ્રોફેસર, યુ આર મધર, યસ, યુ આર સિંગર, હાઉ ડુ યુ મેનેજ? એન્ડ આઈ એમ અ જેમિનાઈન, સો મલ્ટીટાસ્કિંગ કમ્સ નેચરલી. ઘણું ડિફિકલ્ટ, કારણ કે આપણા સમાજમાં તમે કશું પણ બહાર કરતા હો પણ ઘરની જવાબદારી તો હોય જ છે, એટલે તમે આ બધા ઉપરાંત એક હોમ મેકર તો ખરા. એક્ઝેક્ટલી, એટલે ઘર હોય, બાળક હોય, નોકરી હોય. પણ લકીલી એવું થયું કે મારી નોકરી જે છે એ સવારના સમયની છે, મ્યુઝિકની બધી એક્ટિવિટીઝ બપોર પછી થતી હોય કે રાતની હોય સાંજની હોય, બપોરનો ટાઈમ મારી દીકરી સાથે કે એને એના ભણવાનું, ઘર માટે એ બધું આમ થઈ જાય છે કોઈ રીતના મેનેજ. ડિફિકલ્ટ છે પણ કરી લેવાય છે, પેલું જે પેશન હોય ને બધું કરવાનું, એટલે તમને ઇટ કીપ્સ યુ ગોઈંગ. સો યોર ડોટર ઓલસો યુ નો ટુવર્ડ્સ ધીસ આર્ટ ફિલ્ડ, ક્યાંક એક્ટિંગ કરે છે, ગાય છે થોડું ઘણું, પિયાનો વગાડે છે. તો એઝ અ મધર વોટ ડુ યુ ફીલ કે દીકરીની જે કરિયર છે? બહુ જ, પહેલા તો રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ મને એવું જ હતું કે મારે દીકરી જ જોઈએ છે, હું બહુ ક્લિયર હતી, અને ભગવાને એ મારી વાત સાંભળી અને મને દીકરી આપી, એટલે હું બહુ જ ખુશ છું એ વાતથી. અને એ પણ મારી જેમ હું પ્રોગ્રામ્સમાં જાઉં તો રિહર્સલ્સમાં રેકોર્ડિંગમાં આવતી હોય છે, એ રીતે એનું ગાવાનું શરૂ થયું. અને એક્ટિંગ એને બહુ સરસ, જે અમને પણ ખ્યાલ નહોતો, અને એને ઘણું સારું કરી રહી છે નેચરલી. ઓકે, તો લેટ્સ સી, એક આર્ટિસ્ટનો ટેમ્પરામેન્ટ છે એનો પણ, એટલે જોઈએ હવે શું કરે છે આગળ. સો મોટા ભાગે એવું થાય કે તમને તો આમ રિલેક્સ થવાનો સમય જ નહીં મળતો હોય આઈ એમ શ્યોર, પણ અપાર્ટ ફ્રોમ મ્યુઝિક વોટ યુ લાઈક ટુ ડુ વેન યુ આર ફ્રી? એક બહુ જ નવું કરિયર ઓપ્શન મારા માટે શરૂ થયું છે લિરિસિસ્ટનું. મેં રઈસ ફિલ્મમાં એક સોંગ લખેલું, 102 નોટ આઉટમાં 2 ગીતો લખ્યા છે, અને જેમાંથી એક ગીત અરિજિત સિંહે ગાયું છે,
એટલે આ એક નવું, મારા પપ્પા એક પોએટ પણ છે, એ ગુજરાતી પોએટ છે, પણ હું ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ત્રણે ત્રણ લેંગ્વેજમાં લખું છું. પહેલા હું લખતી મારી દીકરી માટે કે એના પ્રોજેક્ટ્સ માટે કે કશું મારા એના માટે, પણ હવે પ્રોફેશનલી પણ લખવાનું શરૂ કર્યું છે મેં તો. અને હજી તો એવું છે કે મને 24 કલાકનો દિવસ ઓછો પડે, મને એમ થાય કે 30-35 કલાકનો હોય તો હું બીજું ઘણું કરી શકાય. ના, મારા મગજમાં છે જ શું એમ, એ થઈ શકતું નથી. સો ધીસ થિંગ્સ આર લાઈક પ્રોફેશનલી, પણ વોટ ડુ યુ હેવ એઝ અ હોબી? કારણ કે કંઈ બચતું જ નથી, બધા શોખ કરિયરમાં બદલાઈ જાય, પણ એવું કંઈક કામ કે જે માત્ર માત્ર તમે તમારા રિલેક્સેશન માટે કરો? મને કુકિંગનો બહુ શોખ છે. ઓકે, એટલે હું બહુ નાની હતી ત્યારથી બધી રસોઈ બનાવું છું, અને મને નવી નવી રેસીપી ટ્રાય કરવી ગમે, મને બધાને જમાડવાનો બહુ શોખ છે. એ ઉપરાંત આમ બહુ જ બિયર્ડ કહેવાયું તો મારા મનમાં એક રહી ગયેલી વાત એ છે કે મને હેર ડ્રેસર બનવું હતું, એટલે બધા જ એક્સપેરિમેન્ટ્સ મેં મારી ડોટર પર કર્યા છે. જેટલા બી હેર કટ છે મને નાનપણથી જ્યાં સુધી માનતી હતી ત્યાં સુધી એના ઉપર ટ્રાય કરી, હા, એના વાળ હંમેશા મેં કાપ્યા છે, અને મને હંમેશા એવું થયું છે કે આ એક વસ્તુ રહી ગઈ છે હજી કરવાની. તો તમે કહ્યું કે તમને કુકિંગનો બહુ શોખ છે, શોખ છે મને કદાચ ફ્યુચરમાં બધું જ લગભગ. આશના ઇઝ ફૂડ લવર, તો એને દરેક વસ્તુ ગમતી હોય છે કે નવું નવું ટ્રાય કરવા, આ બનાવવા બનાવવા. ઓકે, સો આર્ટિસ્ટ ટેમ્પરામેન્ટની વાત કરી આપણે હમણાં થોડા ટાઈમ પહેલા, હિરલનો આર્ટિસ્ટ ટેમ્પરામેન્ટ કેવો? હું ખાસું એવું એક ટીચર પણ છું સાથે, આર્ટિસ્ટનું કેવું હોય કે ધૂની હોય થોડા કે ભૂલી જાય, પણ મારામાં એવું નથી. હું બહુ જ પંક્ચ્યુઅલ, હું બહુ જ પ્રોફેશનલ, બહુ જ સિસ્ટમેટિક, મને બધું કરવું ગમે, ને હું એવું માનું કે એવું, એટલે એ બહુ આર્ટિસ્ટ માટે બહુ જુદી વાત છે. હું એવું સમજુ છું કે નથી હોતા એવા, કારણ કે ટેમ્પરામેન્ટ એવો, પણ મને એવું છે કે હું જે કરું એ પ્રોપર કરું અને ટાઈમસર કરું, ટાઈમ મેનેજમેન્ટ સાથે કરું, એવું બધું ખરું મને. આપણે હમણાં વાત કરી ત્યારે સંકેતભાઈ એવું કહેલું કે હવેની જે જનરેશન છે એ લોકોને વગાડતા નથી શીખવું હતું, ઇન્સ્ટ્રુમેન્ટ્સથી લોકો દૂર થઈ રહ્યા છે, અને મ્યુઝિકમાં પણ એવું થાય છે કે લોકોને તરત જ એક વિડીયો નાખીને સ્ટાર બની જવું છે રાતોરાત, બેઝિક ટ્રેનિંગથી લોકો ભાગી રહ્યા છે. સો એવું કંઈ તમારે કહેવું છે કે જે લોકો સિંગિંગ પર્સ્યુ કરવા માંગતા હોય, ટુ ધેમ એની મેસેજ? બિલકુલ, એટલે જે કોઈને પણ એવું લાગતું હોય કે આ એક બહુ જ ઇઝી પાથ છે, તો એવું નથી. બીજા કોઈ બી કરિયરની જેમ આમાં પણ ખૂબ પ્રેક્ટિસની ને મહેનતની જરૂર હોય છે. તમારે પ્રોફેશનલ સિંગર બનવું હોય તો એના માટે તમારે ચોક્કસ ટ્રેનિંગ લેવી જોઈએ અને મહેનત કરવી પડે, એના વગર કશું શક્ય નથી. ટ્રુ. સો ઓલ ધ લક ટુ ધ ફોર જેમિંગ. મજા કરો, મજા કરાવો અમને બધાને. થેન્ક યુ.